સંચરણના બુલેટિનમાં આપનું સ્વાગત છે. તમારી સાથે હું છું રચના ઉપાધ્યાય. સમાચારોમાં સૌ પ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સોમવારથી શાળાઓનું વેકેશન ખુલ્લું, શિક્ષકો થશે હાજર, બાળકો ઓનલાઈન ભણશે. સોમવારથી ભક્તોને આવકારવા મંદિરો સજ્જ, સલામતીની તૈયારીઓ પૂર્ણ કરાઈ. કચ્છમાં વાગડની રણવાટે લાખો તીડના ઝુંડ કચ્છમાં ત્રાટક્યા. નર્મદાના કામોમાં વિલંબ અંગે ભાજપ જવાબદાર હોવાનું જણાવતા કોંગી નેતા વીકે હુંબલ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. સોમવારથી શાળાઓનું વેકેશન ખુલી રહ્યું છે. તમામ શિક્ષકે હેડક્વાર્ટરમાં હાજર થવું પડશે. ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશ આપવાની પ્રક્રિયા વેકેશન ખુલતા શરૂ કરવામાં આવનાર છે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે જણાવેલ છે. આ ઉપરાંત બાળકોને પુસ્તકો પહોંચાડવાની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત હાલે બાળકોએ શાળામાં આવવાનું નથી, જેથી તેમના અભ્યાસ માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવનાર છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ખાસ કરીને ગઈકાલે 5 તારીખે શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ માટેની ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી. એમાં જણાવ્યા મુજબ આપણે 8 તારીખથી વેકેશન ખુલી રહ્યું છે. તમામ શિક્ષકો પોતાના હેડક્વાર્ટરમાં હાજર થશે અને ખાસ કરીને જે પહેલા વીકના અંદર જે કામગીરી સોંપવામાં આવેલી છે, પહેલા ધોરણ અને 9મા ધોરણના અંદર એ પ્રવેશની કામગીરી સોંપી છે. અને પ્રવેશની સાથે જે બાળકો સ્કૂલના અંદર સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને શિક્ષકોની મદદથી એ જે બાળકો જે દાખલ થયેલા હોય એને ખાસ કરીને ડાયસના અંદર ડેટાના અંદર એ બાળકોની નોંધ કરવાની. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને આપણે પાઠ્યપુસ્તકો કે જે સરકારશ્રી દ્વારામાંથી પૂરા પાડવામાં આવેલા છે એ દરેક બાળક સુધી સોશિયલ ડિસ્ટન્સ રાખી અને પહોંચાડવાની કામગીરી. ઉપરાંત હોમ લર્નિંગ માટે શિક્ષણ વિભાગ તરફથી એક અલગ પ્રકારનું સાહિત્ય તૈયાર કરવામાં આવેલું છે. એ સાહિત્ય પણ ઘરે બેસીને બાળકો ભણી શકે એ માટે દરેકે દરેક બાળક સુધી અમે પહોંચાડીશું. અને ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ માટે ખાસ કરીને ટીવી ચેનલો એમાં ડીડી ગિરનાર ઉપરથી ખાસ શૈક્ષણિક કાર્યક્રમો પ્રદર્શિત થશે. એ ઉપરાંત બાઇસેક મારફતે પણ શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થશે. એનું પ્રસારણ 15 તારીખથી શરૂ થવાનું છે. એ ઉપરાંત વેકેશન લોકડાઉન સમયગાળા દરમિયાન જે શિક્ષક મિત્રો ઓનલાઈન શિક્ષણના અંદર જોડાવા માગતા હતા એવા ખાસ કરીને કચ્છના 1389 જેટલા શિક્ષકો એ વર્ચ્યુઅલ ક્લાસરૂમથી બાળકોને ભણાવશે. એની ટ્રેનિંગ ખાસ કરીને આજે અમે માઇક્રોસોમ ટીમ દ્વારા આજે અમે ટ્રેનિંગ કરી રહ્યા છીએ અને ખાસ કરીને શિક્ષકો પણ માઇક્રોસોમ ટીમ દ્વારા મોબાઈલથી એ બાળકોને શિક્ષણમાં જોડશે. ખાસ કરીને 100% શિક્ષકો હેડક્વાર્ટરમાં હાજર હશે અને મુખ્ય શિક્ષક પોતાની જરૂરિયાત મુજબ જેમ એની વિદ્યાર્થી સંખ્યાના પ્રમાણમાં જેટલા શિક્ષકોની જરૂરિયાત હશે એ મુજબ શિક્ષકોને શાળામાં બોલાવશે. એટલે ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારીના કારણે અમે ખાસ સોશિયલ ડિસ્ટન્સ એ ઉપરાંત સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ સહિતની તમામે તમામ બાબતોની તકેદારી રહે એ માટે શાળાઓને સૂચના કરી છે. કચ્છમાં વિવિધ ધાર્મિક સ્થળોના દ્વાર સોમવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે. માતાના મઢ, આશાપુરા મંદિર, નારાયણ સરોવર, ત્રિવિક્રમ રાય મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર, સરહદે આવેલો કાળો ડુંગર, દત્ત મંદિર, દેશલપરમાં લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજીના મંદિરો, ભુજનું આશાપુરા મંદિર, આ તમામ મંદિરો સરકારી નીતિ નિયમો મુજબ ખુલ્લા મૂકાશે. ભાવિકોને ચુસ્તપણે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાનો રહેશે. કચ્છના કાળા ડુંગર ખાવડાની દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિએ જાહેરાત કરી કે કાળા ડુંગર એ ગુરુ દત્તાત્રેયના દર્શન 8 જૂન સોમવારથી કરી શકાશે. કચ્છની સીમા પરનું ગુરુ દત્તાત્રેય મંદિર સરકારના ગાઈડલાઈન મુજબની શરતો સાથે શ્રદ્ધાળુ અને ભક્તોના દર્શનાર્થે ખોલવામાં આવશે. સેનિટાઈઝર સહિતની તમામ વ્યવસ્થા મંદિરમાં ગોઠવવામાં આવશે. દરેક શ્રદ્ધાળુને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. હાલમાં બીજી જાહેરાત થાય ત્યાં સુધી ભોજનાલય અને નિવાસ સુવિધા બંધ રહેશે. માત્ર દર્શન પૂરતી વ્યવસ્થા કરાઈ રહી છે. મંદિરમાં કોઈ રોકાઈ શકશે નહીં. ભુજમાં આશાપુરા મંદિરના દ્વાર પણ આગામી તારીખ 8થી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. ભુજમાં આશાપુરા મંદિરના દ્વાર પણ આગામી તારીખ 8થી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. હાલે મંદિરમાં ઘનિષ્ઠ સફાઈ કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થાય સોમવારથી મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ સેનિટાઈઝર, હાથ ધોવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. મંદિરમાં પ્રસાદ,
શ્રીફળ સહિતની ચીજવસ્તુઓ નહીં ચડાવવા પણ જણાવાયું છે. ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જનાર્દન પી દવે, મહંત પૂજારી, આશાપુરા મંદિર, ભુજ. આજે લોકડાઉનને, કોરોનાને, એક મહામારીને આજે 2.5 મહિના પૂરા થાય છે અને 8મી તારીખથી બધા મંદિરો સરકારશ્રીની સૂચના મુજબ ખુલ્લા મૂકવામાં આવશે, જેને અનુસંધાને ભુજ આશાપુરા મંદિરની અંદર ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ એ લગભગ કાલ સુધી બધી પૂરી થઈ જશે. અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કે દરેકને સૂચન કરવા માટેનું એક બેનર લગાવવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને મુખ્ય બાબતો સમાવી છે કે માસ્ક પહેરીને કે રૂમાલ બાંધીને અચૂક આવવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે આપે જોયું કે વિશેષ પ્રકારના મંદિર સભા મંડપ અને પરિસરમાં ખાસ સ્ટીકરો ચોળવામાં આવ્યા છે જેથી હાઇલાઇટ થાય અને સોશિયલ ડિસ્ટન્સ વ્યવસ્થિત રીતે જળવાય. અને વધારામાં 2 ગેટ ખોલવામાં આવશે મંદિરના, જેના વોશ બેસિન પાસે સાબુની વ્યવસ્થા રાખી છે. મંદિર સભા મંડપમાં દર્શન કરવા માટે કોઈ પણ ભક્તો પધારે ત્યારે એના માટે સેનેટાઇઝની પણ વ્યવસ્થા રાખવામાં આવશે. આ રીતે સંક્રમિત ન થાય કોઈ એની સતત કાળજી લેવામાં આવશે. વધારામાં કોઈને તાવ, શરદી, ઉધરસ હોય તો એ મંદિરમાં અચૂકપણે આવે નહીં, એની પણ આપણે માર્ગદર્શન આપણે આપ્યું છે. અને મંદિરની અંદર કોઈપણ જાતનો પ્રસાદ, ફૂલ, શ્રીફળ, અગરબત્તી કે કોઈપણ વસ્તુ ચડાવવામાં આવશે નહીં એવી પણ એક વિનંતી કરવામાં આવી છે પ્રજાજનોને. અને વધારામાં દરેક ભક્તોને એક વિશેષ અપીલ કરવામાં આવે છે કે માતાજીને જે કાંઈ પ્રાર્થના કરો તે એની સાથે કોરોના વાયરસ માટે આ વિશ્વ મહામારીમાંથી જલ્દી મુક્ત થાય એવી એક પ્રાર્થના કરે તો સમૂહ પ્રાર્થનાનો એક કુદરતી આપણે એનો લાભ મળે. આવી જાતનું એક આયોજન કરી અને કાર્યકરો પણ આના માટે જે કાંઈ સૂચનો આપે એનો દરેક ભક્તો એનો અમલ કરે એવી વિનંતી કરવામાં આવી છે. સવારના 6:45 વાગે ખુલશે, બપોરના 12 વાગે બંધ થશે, સાંજના 5 વાગે ખુલશે અને રાતના 8:30 વાગે માતાજી પોઢાડવામાં આવશે. ભુજ સ્વામિનારાયણ મંદિરના ભક્તો માટે દ્વાર સવારે 7-10 અને સાંજે 4-7 સુધી ખુલ્લા રહેશે. ઉપરાંત આરતીના સમયે હરિભક્તોને પ્રવેશ અપાશે નહીં. ભુજ સ્વામિનારાયણ મંદિરના સુખદેવ સ્વામીએ જણાવ્યું કે સોમવારથી મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે, જેમાં 7:30 અને 4:00-7 સુધી ભક્તો નરનારાયણ દેવના દર્શનનો લાભ લઈ શકશે. ભક્તોએ માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું પડશે. મંદિરમાં ભીડ એકત્ર કરવામાં નહીં આવે. આરતીના દર્શનનો લાભ ભક્તોએ ઓનલાઈન લેવાનો રહેશે. સોમવારથી નિયમ પાલન સાથે મંદિરમાં ભક્તો આવી શકશે, અહીં ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે. મંદિર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોરોના મહામારીથી લોકો દર્શને માટે અહીંયા આવી નતા શકતા, 8 તારીખથી આ મંદિરના દ્વાર ખુલ્લા થઈ રહ્યા છે, ભક્તોને પણ દર્શન થશે. સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે સેનિટાઇઝર્સ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ એવા અનેક પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવશે અને ભક્તોને 1 બાય 1 દર્શન કરી અને તરત જ પોતાને ઘેર પાછા જઈ શકે એવી સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એવી વ્યવસ્થા અજોડ કરેલી છે કે જેનાથી કોઈ પણ રોગ સંક્રમિત નહીં થાય એવી તકેદારી રાખવામાં આવશે. તેવી જ રીતે નાના બાળકો હોય યા તો અતિશય વૃદ્ધ હોય એવા ભક્તોને પણ અપીલ કરવામાં આવશે કે ઘેર બેસીને દર્શન કરે. આવા અનેક નિયમોનો અનુસાર આ મંદિર દ્વારા જે કંઈ પણ કરવામાં આવશે તે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે કરવામાં આવશે. ભક્તો દર્શને આવશે એટલે એને જે પ્રમાણે સુવિધા આપવા ઘટે એવી બધી સુવિધા પણ અમે અહીંયા આપશું. અને આજ યા તો કાલ 2 દિવસમાં સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઇન્સ પણ મળશે એ પ્રમાણે અને મંદિરના પણ અનેક નિયમો છે એ નિયમ અનુસારે 8 તારીખના વિધિવત રીતે સવારના ભાગમાં મંદિરના દ્વાર ખુલ્લા કરી અને ઠાકોરજીના દર્શન પણ થઈ શકશે. આરતીના દર્શન તો ઓનલાઈન જ થશે. આરતીના દર્શન કરવા માટે કોઈ પણ ભક્તોને એલાઉડ નથી. સવારે 7-10 અને બપોર પછીના ભાગમાં 4-7
आ समय दर्शन खुला रहेशे, अन्य समय दर्शन बंद रहेशे, ए खास तकेदारी राखशुं। अने आरतीना समय कोई पण भक्तोने प्रवेश करवा नहीं मळे। लॉकडाउनना समय घणा बधा भक्तोने मानसिक एवी तकलीफ हती के भगवानना दर्शन विना न रही शके। एवा नियमो पण हता के दर्शन विना केटला बधा भक्तो पाणी पण नव्हता पीता। त्यारे गेट बंद होय छता पण जाड़ियामांथी थोड़ा घणा ठाकुरजीना दर्शन करीने चाल्या जता था। अने आ मंदिरनी अंदर पण घणा बधा भक्तोने एवी तकलीफ पड़ी छे के बारे न जई शके, पोताना कार्य पण न थई शके। एटले सरकार नियम अनुसार जे कंई पण करवू घटे ए तो करवू ज जोईए, अने एमां तकलीफ जो पड़े तो ए सहन करीने पण आ कार्य करीए तो ज साचा देशभक्त कहेवाईए। अने बे महीना अढ़ी महीना सुधी जे लॉकडाउन रह्युं एमां संपूर्ण रीते मंदिर द्वारा सरकारनी गाइडलाइन्सनुं अनुसरण करी अने भक्तोना पण मनोरथ पूर्ण करवामां आव्या छे। खास करीने दाननी वात करवा जईने तो भक्तोने तो बे थी अढ़ी महीना सुधी मनमां एम ज हरख छे કે જ્યારે ખુલશે ત્યારે આપશું। અત્યાર સુધી તો કોઈ એવું દાન આવ્યું નથી, પણ સામેથી સરકારશ્રીને પણ આ મંદિર દ્વારા મદદ કરવામાં આવી છે અને ઘણી બધી સહાયતા પણ આપી છે। જેવી રીતે પૂર્વે 51 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહતફંડમાં આપ્યા, રાશન કીટો આપી, એવી રીતે સરકારશ્રી દ્વારા જે કંઈ પણ આજ્ઞા કરવામાં આવી એ પ્રમાણે મંદિર સામેથી દાન કર્યું છે, પણ 2 મહિના સુધી મંદિર દાન લીધું નથી। મંદિરમાં તો જે તાબેતે મુજબ છે ચાલુ રહેશે, એની જે સેવા પૂજા ઇત્યાદિ જે કાર્યક્રમ ચાલુ રહેશે, પણ ભક્તોના દર્શન કરવા માટે પહેલે જે આરતીમાં આવી શકતા એ આરતીમાં આવી નહીં શકે, અને જે સમય પ્રમાણે જે સમય આપ્યો છે એ પ્રમાણે દર્શન ચાલુ રહેશે। ભુજમાં કોરોનાની મહામારી વચ્ચે કચ્છમાં વાગડની વાટેથી લાખો રણતીડના ઝુંડ ત્રાટક્યા છે। જિલ્લા ખેતીવાડી અધિકારી યશોદર સિંહ હોરાના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે એકલમાતાના રણ અને ખડીર બેટ બાજુથી રણતીડના ઝુંડ પ્રવેશ્યા હતા। સવારથી જ તીડના ઝુંડ પર રાપર તાલુકાના વણોઈ, ખેંગાર પર, સુવઈ, વજેપર, રામવાવ સહિતના ગામોમાં ફરી વળ્યા છે। બીજી તરફ ભચાઉના કંતકોટ, નરા, તોરણિયા, વામકા ધરણામાં પણ લાખો તીડ ઉડી રહ્યા છે। સામાન્યતઃ તીડના ઝુંડ પવનની દિશા હોય તે તરફ ઉડતા હોય છે। હાલાર તીડના છૂટા છવાયા ગાગોદર આસપાસના પંથકમાં પવનની દિશામાં ઉડી રહ્યા છે। ભારતમાં રણતીડ ત્રાટકવાની અગાઉથી જ દહેશત વ્યક્ત કરાઈ હતી। મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને વિસ્તારોમાં લાખોના તીડના ઝુંડ છે। આ તીડ કચ્છમાં પ્રવેશ્યા છે। તીડનો નાશ કરવા માટે ભારત સરકારની ભુજમાં આવેલી તીડ નિયંત્રણ કચેરી અને જિલ્લા ખેતીવાડી વિભાગે પંપ અને માઉન્ટ સ્પ્રેયર મારફતે તીડનાશક દવાનો છંટકાવ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે। જિલ્લા ખેતીવાડી વિભાગે વાગડના 450 ખેડૂતોના પંપ ટ્રેક્ટરની યાદી તૈયાર કરી દીધી છે। તેમના ટ્રેક્ટર અને પંપ ભાડે લઈ તીડનાશક કામગીરી હાથ ધરાશે। શિહોરાએ ઉમેર્યું કે હાલ ખેતરોમાં કોઈ ઊભો પાક લેરાતો નથી, એટલે તીડના કારણે ખેતીને નુકસાનની શક્યતા નહીવત છે। જો કે તીડ ખેતી પાક ઉપરાંત દરેક લીલા ઝાડ પાન ફળોને ચટ કરી જાય છે, તેથી જ પવનની દિશા પશ્ચિમ તરફ જાય તો કચ્છની કેસર કેરી સહિતના બગાયતી પાકો અને ફળફળાદીને વ્યાપક નુકસાન થવાની આશંકા છે। કચ્છમાં તીડના આક્રમણના પગલે કચ્છને અડીને આવેલા પાડોશી જિલ્લાઓ પણ એલર્ટ થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓક્ટોબર માસમાં પાકિસ્તાનથી પશ્ચિમ કચ્છના લખપતથી ભુજના રણકાંધીના ગામડાઓમાં તીડ ત્રાટક્યા હતા। કચ્છ જિલ્લામાં ગઈકાલે સાંજે જે એકલ માતાનો રણ જે કહેવાય છે કે જે ખડીર, રાપર અને ભચાઉની વચ્ચે જે છે ત્યાંથી સાંજના 3-4 વાગ્યાની અરસાની અંદર છૂટક નાના ઝુંડની અંદર તીડ જોવા મળેલા હતા, જે સાંજના સમયે 7-8 વાગ્યાની આસપાસ રાપર તાલુકાના રામવાવ અને ભચાઉ તાલુકાના કંથકોટ ગામની આજુબાજુ એ જોવા મળેલા હતા। એના સિવાય પણ સવારના સમયે જ્યારે ચકાસણી કરવા માટે ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જ્યારે ગયા ત્યારે રાપર તાલુકાના અન્ય 6-7 ગામો જેમાં ગાગુદર છે, રામપર છે, લોદરાણી, ખેંગાર પર, જેસડા, ત્રંબો, સુરાણીવાડ છે, એ ગામોમાં નાના નાના ઝુંડમાં તીડ જોવા મળ્યા હતા। જ્યારે ભચાઉ તાલુકાની અંદર આધોઈ, નરા, લાકડિયા, ગમડાઓ અને ચાંદ્રોળી જેવા ગામોની અંદર તીડનો ઉપદ્રવ ત્યાં નાના નાના ઝુંડમાં જોવા મળેલો હતો। જે બાબતે સવારમાં ભારત સરકારના LCO વિભાગ મારફતે અંદાજિત 40-50 હેક્ટરની અંદર દવાનો સવારે છંટકાવ કરવામાં આવેલ હતો અને ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા પણ ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રે પંપ દ્વારા નજીકના
ऊंचा जे झाड़ पर तीड़ बैठा था त्या आगर पण तीड़ों कंट्रोल करने कार्यवाही करती। खेतीवाड़ी विभाग ने 10-15 जीवी टीमों अत्यार हाल त्या आगर कार्यरत है और जेप विस्तार की अंदर आ तीड़ देखाय त्या आगर भारत सरकार एलसीओ और खेतीवाड़ी विभाग कर्मचारी साथ रही नियंत्रण कर जे तीड़ आज सवार में देखाया था ये बपोर बाजना जो सर्वे करता ये तीड़ अत्यारे रापर तालुकाना बेला अने जे लोधराणी जे बाजू विस्तार है त्या आगर अत्यारे छूटा छूटा नाना नाना झूंड में जोवा मळे छे। हाल में कच्छ जिला नी अंदर रापर अने भचाउना जे तालुका में है त्या आगर जे उनाळो पाकोनो वावेतर है खास करीने मुख्यत्वे जे पाको जे हता ए पाकोनो अत्यारे हाल एनु कटिंग थई गयेलू छे, कापणी थई गयेली छे अने घासचारा जेवा पाको जे छे ए अत्यारे छूटा छूटा खेतरोमां उभेला जोवा मळेल छे। एटले कोईपण खेडूत ने अत्यारे आर्थिक रीते कोई मोटू नुकसान थवानी संभावना जोवामां आवती नथी। अत्यारे अत्यारे जे जे तीड़ जोवा मळी रहेला छे ए खास करीने रण तीड़ प्रकारना तीड़ छे अने एमां बे प्रकारना जे तीड़ आवे छे एमां सॉलिटरी प्रकारना जे तीड़ छे के जेमां बहु वधारे पड़ता मोटा प्रकारना जे स्वाम एटले बहु खूब मोटा प्रकारना झूंडमां जे जोवा मळे छे ए प्रकारना तीड़ नथी पण नाना नाना सॉलिटरी प्रकारना तीड़ अत्यारे हाल जोवामां आवी रहेला छे। અત્યારે છેલ્લો જે ઉપદ્રવ હતો એ ખાસ કરીને રાજસ્થાનની બોર્ડર અને પાકિસ્તાનની બોર્ડરની આસપાસ તીડનો ઉપદ્રવ છે એ 20-25 દિવસ પહેલાં જે જોવામાં મળેલો હતો તો બની શકે કે કદાચ આ જે તીડ છે એ ક્યાં તો રાજસ્થાનને બોર્ડર અથવા તો પાકિસ્તાનની બોર્ડરની આસપાસથી કચ્છની સીમાવર્તી વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 14,000 કરોડના આત્મનિર્ભર પેકેજમાં ટ્રાન્સપોર્ટરોને રાહત આપવામાં આવેલ છે ત્યારે આ અંગે કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ નવગણ આહિરે તેને આવકાર આપેલ છે અને રાજ્ય સરકારનો આભાર માનેલ છે। ચંચળ સાથે વાત કરતા નવગણ આહિરે જણાવ્યું હતું કે ટ્રક માલિકોને ટેક્સમાં જે રાહત આપવામાં આવેલ છે તે માટે રાજ્ય સરકારનો તેઓ આભાર માને છે। ખાસ કરીને આ મહામારીના સમયમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે તે રાહતરૂપ રહેશે। રાહત આપવામાં આવી એમાંથી મુક્તિ આપવામાં આવી એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ખૂબ જ મોટી એક રાહત છે અને આ મહામારીમાં આટલી રાહત આપવી ખૂબ સારી બાબત છે। એ ગુજરાત રાજ્ય એકમાત્ર દેશનો ગુજરાત રાજ્ય જ કરી શકે એના માટે શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના સર્વ સભ્ય તથા સર્વ કચ્છના ટ્રક માલિકો વતી હું રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી તથા વાહન વ્યવહાર મંત્રી શ્રી અને વાસણભાઈ આહિર મંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। કચ્છ જિલ્લાની તમામ 631 ગ્રામ પંચાયત દ્વારા 15.2 લાખ જેટલા કાપડના માસ્ક બનાવવાનો ઓર્ડર મિશમ મંગલમ યોજના સાથે જોડાયેલ સખી મંડળની બહેનોને આપવામાં આવેલ છે જે કામગીરી પૂર્ણ કરવા 223 જેટલા સખી મંડળની 863 જેટલી બહેનો દિવસ રાત લાગી ગયેલ છે। આ કામગીરી દ્વારા 1.50 કરોડથી વધુની આવક સખી મંડળની બહેનોને મળી રહી છે। હાલની આ કપરી પરિસ્થિતિમાં ગ્રામ્ય કક્ષાએ મહિલા દ્વારા આજીવિકા મેળવીને પોતાના ઘરમાં આવકનું સાધન ઊભું કરેલ છે જે કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસ તરફ એક પગલું છે। કોંગ્રેસના અનેક આગેવાનોએ નર્મદા અંગે અવારનવાર પ્રશ્નો ઉઠાવ્યા છે। જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વીકે હુંમલે નર્મદાના અધૂરા કામો અંગે ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે નર્મદાના કામોમાં વિલંબ થઈ રહ્યો છે તેના માટે ભાજપની સરકાર જવાબદાર છે। ભાજપ દ્વારા પોતાની નિષ્ફળતા છુપાવવા માટે હંમેશા કોંગ્રેસ પર આક્ષેપો કરીને લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે। તમામ જિલ્લાઓમાં નર્મદાના કામો સંપન્ન થઈ જાય અને કચ્છમાં જમીન સંપાદનની કામગીરી ન થાય તે કેટલા અંશે યોગ્ય કહેવાય? શિણાઈ ગામના ખેડૂતોએ યોગ્ય વર્તન માટે રજૂઆત કરી પરંતુ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાયા, જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છમાં આવ્યા ત્યારે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે અને માંડવી મુંદ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને જમીન સંપાદનની કામગીરી ઝડપથી થાય તે માટે ખેડૂતોને સમજાવવાની જવાબદારી સોંપી હતી, પરંતુ ભાજપના મંત્રી અને ધારાસભ્ય દ્વારા ખેડૂતો સાથે એક પણ મીટિંગ કરાઈ નથી। ભાજપ દ્વારા એવા પણ આક્ષેપ કરાયા છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા નર્મદા માટે કોઈ નક્કર રજૂઆતો કરાઈ નથી ત્યારે શ્રી વીકે હુંબલે કહ્યું હતું કે કોંગ્રેસના અનેક આગેવાનોએ નર્મદા અંગે અવારનવાર પ્રશ્નો ઉઠાવ્યા છે। મારે એટલું જ કહેવું છે આપ સૌની સમક્ષ કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સત્તા નર્મદાના જે કામો માટેનો વિલંબ માટેનો આક્ષેપ વારંવાર આ આગેવાનો દ્વારા કોંગ્રેસ ઉપર કરવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હું કહેવા માગુ છું કે આજ 25 વર્ષ થઈ ગયા ગુજરાતમાં આપણી સરકાર છે તેમ છતાં આ કેનાલોના કામો પૂરા કેમ નથી કરી શક્યા, આ કેનાલો માટેની જમીનો સંપાદન કેમ નથી કરી શક્યા,
એનું કારણ કચ્છના જનતાને આપો, તો મારે એટલું જ કહેવાનું છે કે આજે પણ 23 કિલોમીટરના કામો જમીન સંપાદનના કારણથી અધૂરા છે એવું ભાજપના આગેવાનો કહે છે, ત્યારે તો ખેડૂતો તો કોઈ જમીનો આપવાની ના પાડતા નથી, ખેડૂતો જમીનો આપવા સહમત છે, તમે એને યોગ્ય વળતર આપો, ખેડૂતોને કોઈ ના નથી પાડતો. હું આપને એક સિણાઈ ગામનો દાખલો આપવા માગું છું. 72 ખેડૂતો જેની જમીનના જંત્રીના ભાવો ઓછા હતા, એમની રજૂઆતો હાઈકોર્ટ સુધી ખેડૂતો ગયા હતા. 2013માં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે નવેસરથી તમારે સંપાદન માટેની કાર્યવાહી કરવી, અને ત્યાર પછી આ ગુજરાત સરકારે જે એમની DTP એટલે કે નગર નિયોજકની એક કમિટી છે કચ્છમાં, એના માધ્યમથી એમનો અહેવાલ મોકલાવ્યો. નવેસરથી એમના ભાવો નક્કી થયા. 2050થી કરીને 2900 રૂપિયા સુધી જમીનના જંત્રીના ભાવો નક્કી કર્યા, અને એ જંત્રીના ભાવો નક્કી કર્યા પછી એને ડેટા એન્ટ્રી માટે સ્ટેમ્પ ડ્યુટી સચિવ ગાંધીનગરને મોકલવામાં આવેલ. 6 મહિના સુધી સચિવશ્રીએ કોઈ નિર્ણય ન લીધો. 6 મહિના સુધી આ કચ્છના જે DTP માંથી જે ભાવો થયા હતા એ માન્ય ન ગણ્યા અને અહીંયાનો હુકમ રદ કર્યો. ત્યાર પછી ખેડૂતો હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે ફરીને આદેશ કર્યો કે તમારે 90 દિવસની અંદર ડેટા એન્ટ્રી કરી દેવી. જો આ ડેટા એન્ટ્રી થઈ ગઈ હોત તો અત્યાર સુધી જંત્રીનો પ્રશ્ન છે એ ઉકેલ લઈ ગયો. મારે દુઃખ સાથે કહેવું પડે. એના પછી આપણે કલેક્ટરની સૂચના મુજબ અંજારના નાયબ કલેક્ટર સાહેબ સિણાઈ મધ્યે ગયા હતા. ત્યાં ખેડૂતો સાથે મિટિંગ કરી અને જે DTP 2050થી 2900 રૂપિયા ભાવો નક્કી કરેલા હતા એની જગ્યાએ સિણાઈ ગામના ખેડૂતોએ કચ્છના હિત માટે થઈ પોતે સહમતી આપેલ અને નેગોશિએશન કરી નાયબ કલેક્ટર સાહેબ અને ખેડૂતો સાથે, અને 1500 રૂપિયા ચોરસ મીટર દીઠ ભાવ એમાં નક્કી કરવા નક્કી થયેલ અને ખેડૂતોએ સહમતિ આપેલ. અને નાયબ કલેક્ટરશ્રીએ સરકારને એમની દરખાસ્ત પણ મોકલાવેલી, એના ઉપર પણ કોઈ નિર્ણય લેવાયેલ નથી. તો મારે એટલું જ કહેવાનું છે કે આ કચ્છમાં ખરેખર નર્મદાના કામો જો પૂરા નથી થયા એના માટે દોષિત કોણ છે, કોંગ્રેસ કે ભાજપ? સરકાર જો ગુજરાતમાં ભાજપની 25 વર્ષથી હોય તો કેનાલોના કોઈ કામો ઉપર મનાઈ હુકમ નહોતો, કોઈ કોર્ટ કાર્યવાહી કોઈ નહોતી, તેમ છતાં તમે કેનાલોના કામ કેમ પૂર્ણ નથી કરાવી શકતા? મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે કચ્છમાં મુખ્ય કેનાલોના કામો તો બાકી છે, પણ પેટા કેનાલોના પર 100 એ 100% કામો આજે બાકી છે, અને જેને કારણે આ કચ્છનો ગરીબ ખેડૂત મજબૂર થઈ અને ઘણી જમીનો એને વેચી દેવાની ફરજ પડી છે. ભુજના BAMS ડોક્ટરો દ્વારા ભુજના ખેંગાર પાર્ક ખાતે મેડિસિનલ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. ખાસ કરીને જેને ઔષધીય વૃક્ષો કહી શકાય, જેનો સીધો ઉપયોગ લોકો કરી શકે તે માટેના વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઔષધીય વૃક્ષો સાથે તેમની ઓળખ લોકોને થાય તે માટેના બોર્ડ પણ લગાવવામાં આવેલ છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ અંગેની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે ભુજના ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આ અંગે ચંચળ ન્યૂઝને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડૉક્ટર રામ ગઢવી, ઉપાધ્યક્ષ ભુજ નગરપાલિકા અને ચેરમેન ભુજ BAMS ડોક્ટર્સ એસોસિએશન, આપ સૌ જાણો છો એવી રીતે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે એક તબીબોના સંગઠન તરીકે અમારા સંગઠનના મિત્રોને એક ઉમદા વિચાર આવ્યો કે પર્યાવરણ દિવસના અનુલક્ષીને એક મેડિસિનલ પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવામાં આવે, અને એના ભાગરૂપે અમે 25 એવા પ્લાન્ટ સિલેક્ટ કર્યા, અને એ પ્લાન્ટનું મેડિસિનલ યુઝ કેવી રીતે છે, આયુર્વેદના શાસ્ત્રોમાં જે રીતે એનું વર્ણન કરેલું છે એ પ્રમાણેની પૂરી ડિટેલ સાથેનું બોર્ડ દરેક પ્લાન્ટની આજુબાજુ રાખી અને પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા વતીથી પૂરતો સહયોગ મળ્યો છે, અને નગરપાલિકાના માલિકીના ખેંગાર પાર્ક ઉદ્યાનમાંથી આ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આ જે મેડિસિનલ પ્લાન્ટનું પ્લાન્ટેશન તો ખેંગાર પાર્ક મધ્યે જ કરવામાં આવ્યું છે, એના સિવાય જે નગરપાલિકા દ્વારા પુનિતવન ખાતે પણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કુનરિયા પંચાયત દ્વારા ઉજવણી કરવામાં આવી. 125 વૃક્ષોને ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરી તળાવના બ્યુટિફિકેશન માટે
સફાઈની આવક સુધારણા તેમજ પક્ષીઓ માટે માળા, પશુઓ માટે અવાડા, જૈવ વૈવિધ્યતાનું ચક્ર ફરી પુનઃસ્થાપિત થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારમાં થતી વનસ્પતિની ઓળખ અને તેની ઉપયોગિતાની ચર્ચા થઈ તેમજ જૈવ સંપત્તિનું પરસ્પરાવલંબન સાચવવા આવા પ્રયાસો જરૂરી છે તેમ સમજાવવામાં આવ્યું. આ તકે ભુજના ધારાસભ્ય શ્રી નિમાબેન આચાર્ય, સામાજિક આગેવાનો, ગામના સરપંચ સુરેશભાઈ છાંગા અને ગામલોકો જોડાયા હતા. ઉપરાંત ફોરેસ્ટ વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કોરોના સંબંધિત તકેદારી રાખી આગામી દિવસોમાં કાળજી રાખવાનું આહવાન કરાયું હતું. માસ્ક પહેરીને વ્યક્તિગત અંતર જાળવી લોકોને જાગૃત કરાયા હતા. વિશ્વ પર્યાવરણ દિને લોકજાગૃતિ અને હું વૃક્ષ વાવીશ અને વવડાવીશ અને જતન કરીશ અને કરાવીશ તેવું પ્રતિજ્ઞાનું વાંચન હાટકેશ મહિલા મંડળના પ્રમુખ ભૈરવીબેન વૈદ કરાવી હતી. આ પ્રસંગે અનુપમભાઈ શુક્લ, હિમાંશુભાઈ અંતાણી, પારુલબેન ભુજ, આશાબેન સવદિયા અને દર્શનાબેન મુનસી અને કિશોરભાઈ અબોટી હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું. આભાર દર્શન કિશોરભાઈએ કર્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ વ્યક્તિને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સામેની લડાઈમાં પર્યાવરણને બચાવવા લોકજાગૃતિ રૂપે રામદેવ સેવાશ્રમ તથા માધાપર ભુજોડી માર્ગ ઉપર વૃક્ષારોપણ કરાયું હતું. કુંડા, ચકલીઘર, ચણધાડી, શ્વાનો માટે પાણી પીવાની કુંડી, ગાય માતાઓ માટે પાણી અને પીવાની કુંડી તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ છે. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવર, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, પ્રતીક્ષાબેન પવાર, ઇલાબેન વૈષ્ણવ, આરતીબેન જોશી, દીપેશ ભાટિયા, નીરવ મોતા તથા સંસ્થાના સર્વે કાર્યકરો પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. આજરોજ અંજાર 220 કેવી ખાતે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબ દ્વારા સ્કાય એટલે કે સૂર્યશક્તિ કિસાન યોજનાના ફીડરનો લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કચ્છ જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ હેલ્પરના ભરતી કરવામાં મહત્વનો ફાળો માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબનો હોય તો એજીવી કેસ દ્વારા સાહેબનો સન્માન કરવામાં આવ્યો. સાથે આજના કાર્યક્રમમાં માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ તથા PGVCL એમડી શ્રી દ્વારા મોબાઈલ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ જરૂરી તકેદારીના પગલારૂપે કચ્છ જિલ્લામાં શાકભાજી, ફળફળાદી વેચનાર, હોમ ડિલિવરી કરનાર વ્યક્તિઓ, કુરિયર સર્વિસ, ગેસ સિલિન્ડર ડિલિવરી કરનાર, છાપા વેચનાર, રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઈવરોએ દર અઠવાડિયે COVID-19 લક્ષણો રહિત હેલ્થ કાર્ડ નજીકની સરકારી હોસ્પિટલ કે સરકારી આરોગ્ય કેન્દ્ર પાસેથી મેળવવા અને સાથે રાખવા ફરમાવવામાં આવેલ. તેમજ સફાઈ કામદાર રાખનાર સંસ્થાઓ, એજન્સીઓ અને કચેરીઓ દ્વારા કામદારોનું દર અઠવાડિયે એકવાર સ્ક્રીનિંગ કરાવવાનું ફરમાવવામાં આવેલ છે, જેમાં ફેરફાર કરી શાકભાજી અને ફળફળાદી વેચનાર, હોમ ડિલિવરી કરતી વ્યક્તિઓ, કુરિયર સર્વિસ, ગેસ સિલિન્ડર ડિલિવરી કરનાર, છાપા વેચનાર, રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઈવરોએ હવેથી દર 14 દિવસે મેડિકલ સ્ક્રીનિંગ કરાવી હેલ્થ કાર્ડ રિન્યૂ કરાવવાના રહેશે. તેમાં સફાઈ કામદાર રાખનાર એજન્સી કે એજન્સીઓ અને કચેરીઓ દ્વારા તેમના કામદારોનું દર 14 દિવસે મેડિકલ સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે તેવું જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રવીણા ડીકે દ્વારા જાહેરનામામાં જણાવાયું છે. કચ્છ જિલ્લામાં આજે BSF કેમ્પસમાં કોરોનાના 5 કેસ સામે આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. ખાસ કરીને ભુજ BSFમાં બહારથી આવેલા 5 BSFના જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો બહારથી હમણાં જ કચ્છ આવ્યા હતા અને તેઓ ક્વોરન્ટાઇનમાં હતા. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે BSF કેમ્પસમાં ક્વોરન્ટાઇનમાં રહેલા 5 જવાનોના સેમ્પલમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ 5 જવાનો બહારથી કચ્છ ફરજ પર આવ્યા હતા ત્યારે તેમને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હતા. હાલે તેમની સારવાર અંગે નિર્ણય લેવાઈ રહ્યો છે. આ 5 જવાનોમાં અનિલકુમાર ઉંમર વર્ષ 36, વિનોદસિંહ ઉંમર વર્ષ 44, હરિપાલસિંહ ઉંમર વર્ષ 52, ચંદ્રજીત યાદવ ઉંમર વર્ષ 48, દેવાનંદ ઉંમર વર્ષ 50નો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રી મુસ્સર યાસીન કોંડીવકર રે જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર તેમજ શ્રી તન્વીર લિયાકત પટેલ રે છે રત્નાગીરી મહારાષ્ટ્રના રિપોર્ટ આજે અમદાવાદની ખાનગી લેબમાં ટેસ્ટ કરાવાતા પોઝિટિવ આવેલ છે. તેઓ ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવે છે.
તો આ હતા અત્યાર સુધીના ચણચણ ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.